हेलो विद्यार्थी मित्रों, हूँ किशन ठुमर। आज आ वीडियो में तमारा माटे लाव्यो छु एनसीईआरटी सिलेबस धोरण 11 चेप्टर नंबर 15 आंकड़ा शास्त्र। तेनी अंदर आपणे लास्ट वीडियो में मित्रों मध्यकथी सरेराश विचलन और मध्यस्थी सरेराश विचलन केवी रीते मेळवू ते आपणे शीखा था। ते उपरांत धोरण 10 ना अने धोरण 9 ना थोड़ा बेसिक कंसेप्ट जोया था, जे आंकड़ा शास्त्र में आपणे अत्यारे जरूर पड़वानी हती एटला माटे आपणे ते कंसेप्ट जोया था मित्रों। तो आजे आपणे स्वाध्याय जे छे 15.1 તેનો દાખલા નંબર 1 જે કમ્પ્લીટ કરેલો હતો તે પછીના જે તે પહેલો અને બીજો દાખલો જે કમ્પ્લીટ કરેલા હતા મધ્યકથી સરેરાશ વિચલન મેળવેલો હતો અને તે પછીના જે દાખલા બાકી હતા તો તે આજે આપણે વિડીયોની અંદર જોશું। દાખલા નંબર 3 થી શરૂઆત કરશું। દાખલા નંબર 3 અને 4 ની રકમમાં લખેલું છે મિત્રો, પ્રશ્ન 3 અને 4 માં આપેલ માહિતી માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો। મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો ત્રીજો દાખલો અને ચોથો દાખલો। બંને દાખલામાં જે માહિતી આપેલી છે તે અવર્ગીકૃત માહિતી આપેલી છે। અવર્ગીકૃત માહિતી જે આપેલી છે તેના માટે આપણે મધ્યસ્થ મેળવશું અને મધ્યસ્થી સરેરાશ વિચલનનું સૂત્ર એપ્લાય કરી મધ્યસ્થી સરેરાશ વિચલન આપણે મેળવી નાખશું। રેડી? તો સૌથી પહેલા મિત્રો જે ડેટા આપેલા છે તેમાં અવર્ગીકૃત માહિતી હોવાથી આપણે તેને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવશું અને પછી આપણે મધ્યસ્થ મેળવવાનો રહેશે। રેડી? તો ચડતા ક્રમમાં ગોઠવશું મિત્રો। સૌથી નાની સંખ્યા જે હોય તે પહેલા લખશું, 11 બે વખત છે, પછી આવશે 12, જે સંખ્યા આવતી જાય તે આપણે નીચે આ 10 સૌથી નાના છે તેને સૌથી પહેલા લખી નાખશું, જે સંખ્યા આવતી જાય મિત્રો તેને આપણે લીટી કરતા જાય। પછી આવશે 13, એક વખત, બે વખત, બે વખત 13 લખી નાખી। પછી આવશે 14, એક વખત। નેક્સ્ટ આવશે 15, 15 ક્યાંય છે નહીં, 16, એક વખત, બે વખત। નેક્સ્ટ આવશે 17, એક વખત, બે વખત। નેક્સ્ટ આવશે 18 છે, એક વખત। રેડી? ટોટલ અવલોકનો જોશું મિત્રો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આપેલા છે તો અહીંયા પણ આપણે ગણી લેશું કે 12 થઈ જાય છે કે નહીં। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। રેડી? 12 છે એટલા માટે આપણે n બરાબર 12 લખશું। એન બરાબર 12 એવું બતાવે કે યુગ્મ સંખ્યા છે, યુગ્મ છે મિત્રો, એટલા માટે આપણે મધ્યસ્થ મેળવવા માટે સૂત્ર જે છે મધ્યસ્થનું તેના માટે આપણે યુગ્મ સંખ્યા માટે જે સૂત્ર છે તે એપ્લાય કરશું। તો મધ્યસ્થનું સૂત્ર થશે મિત્રો એમ બરાબર એન બાય 2 મુ અવલોકન પ્લસ એન બાય 2 પ્લસ 1 મુ અવલોકન ડિવાઈડ બાય 2। રેડી? એન બાય 2 મું અવલોકન એટલે એન એટલે 12 છે, 12 પ્લસ 12 ભાગ્યા 2 એટલે 6 મું અવલોકન, અહીંયા થશે 7 મું અવલોકન। રેડી? છેદમાં 2, છઠ્ઠું અવલોકન કયું છે તો કે 1, 2, 3, 4, 5 અને 6, 6 એટલે 13 અને 7 એટલે 14, તો અહીંયા 13 અને 7 મું અવલોકન 14 છે, ભાગ્યા 2 કરશું 13 વત્તા 14 એટલે થશે 27, 27 ભાગ્યા 2 એટલે 13.5 ડાયરેક્ટ લખશું। રેડી? તો મિત્રો જે માહિતી આપેલી હતી તે માહિતી માટે આપણે મધ્યસ્થ મળી ગયું, પરંતુ આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન। મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલનનું સૂત્ર અહીં લખી નાખી, એમડી ઓફ એમ એટલે કે મીન ડેવિએશન ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં XI માઇનસ એમ ડિવિઝનમાં એન। રેડી? દરેક અવલોકનમાંથી જે મધ્યસ્થ મળ્યો છે તે બાદ કરશું, તેને માનાંકમાં મૂકી બધી સંખ્યાનો સરવાળો કરી છેદમાં એન એટલે કે એન વડે ડિવાઈડ કરશું। એન કેટલા છે મિત્રો? 12 છે। રેડી? તો 12 વડે ડિવાઈડ કરશું, તો આ ટેબલ બનાવશું મિત્રો, અહીંયા XI લખશું, આ ડાયરેક્ટ માનાંકમાં આપણે XI માઇનસ એમ લખી નાખી। રેડી? જે આપણે લાસ્ટ વિડીયોમાં કમ્પ્લીટ કરેલું હતું માનાંકમાં એટલે ધન આવશે। રેડી? ક્રમમાં લખી નાખી, 10, 11, 11, 12, 13 બે વખત, 14 બે વખત, સોરી એક વખત, 16 બે વખત, 17 બે વખત અને 18। રેડી? દરેક અવલોકનોમાંથી આપણે શું કરશું મિત્રો? મધ્યસ્થ બાદ કરશું એટલે કે 13.5 આપણે બાદ કરશું, 13.5માંથી 10 બાદ કરશું એટલે 3.5 આવશે, પ્લસ જ લખવાના છે, માનાંકમાં છે એટલા માટે પ્લસ જ આવશે। રેડી? 11 એટલે 13.5માંથી 11 બાદ કરશો એટલે 2.5, અહીંયા પણ 2.5, અહીં 1.5, અહીંયા 0.5, અહીંયા પણ 0.5, અહીંયા 1.5,
14 માંથી આપણે 13.5 બાદ કરીએ એટલે 0.5 આવે 16 માંથી આપણે 14 બાદ કરીએ એટલે 2 અને બીજો અડધો બાદ કરશું એટલે 2.5 અહીંયા પણ 2.5 અહીંયા 3.5 3.5 અને 4.5 રેડી હવે શું કરવાનું છે મિત્રો અહીંયા શું જોઈએ છે માનકમાં એક્સ આઈ માઇનસ એમ આપણને મળી ગયું દરેક અવલોકન માટે હવે સિગ્મા એટલે કે બધી આ જે માનકમાં એક્સ આઈ માઇનસ એમ જે મળેલું છે બધાનો આપણે સરવાળો કરશું તો આ બધાનો સરવાળો કરી તો 12 વખત 0.5 છે એટલે 12 × 5 = 60 એટલે 0 વધી પડી 6 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 ને 4 28 કેટલા મળે મિત્રો 28 મળે રેડી તો આ બધાનો સરવાળો 28 મળશે તો અહીં મૂકી દેશું આપણે સૂત્રમાં સિગ્મા માનકમાં એક્સ આઈ માઇનસ એમ એની જગ્યાએ 28 મૂકશું 28 ના છેદમાં 12 રેડી 28 ભાગ્યા 12 કરશું એટલે આપણે ડાયરેક્ટ આન્સર મળશે કેલ્ક્યુલેટરમાં તમે કરી લેજો મિત્રો 2.33 આન્સર મળશે રેડી તો મિત્રો જે માહિતી આપેલી હતી તેના માટે આપણને મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મળી ગયું છે 2.35 મળે છે આ અવલોકનો જે આપેલા છે તે અવર્ગીકૃત માહિતી પ્રકારના છે મધ્યસ્થની સાપેક્ષ મેળવવાનો તો એટલે આપણે મધ્યસ્થ પહેલાં મેળવો અને તેને રિલેટેડ આપણને સૂત્ર મધ્યસ્થને સાપેક્ષ વિચલન જે મેળવવાનું છે સરેરાશ વિચલન તે આપણને મળ્યું 2.33 રેડી તો અહીં દાખલા નંબર 3 કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4 નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 4 જેમાં પણ આપણે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે ડેટા જે આપેલા છે તે લાસ્ટ એક્ઝામ્પલ કરતાં થોડાક મોટા છે અને જે એક્ઝામ્પલમાં માહિતી આપેલી છે તે અવર્ગીકૃત માહિતી છે રેડી એટલે આપણે મધ્યસ્થ મેળવવા માટે અવર્ગીકૃત માહિતીની મદદથી જે રીતના મધ્યસ્થ મેળવાય છે તે રીતના મધ્યસ્થ મેળવશું અને પછી મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન સૂત્ર એપ્લાય કરી અને સરેરાશ વિચલન મેળવી લેશું રેડી અહીંયા અત્યારે ડેટા જે આપેલા છે તેમાં 5 ને 5 10 ડેટા આપેલા છે એટલે કે એન બરાબર અયુગ્મ છે સોરી યુગ્મ છે તો લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતના મધ્યસ્થ મેળવ્યું તે જ રીતના મેળવવાનું થશે પરંતુ સૌથી પહેલાં આપણે શું કરવું પડશે ચડતા ક્રમમાં ગોઠવશું સૌથી નાની સંખ્યા ગોતો મિત્રો કેટલી છે 36 નીચે લીટી કરી દે 36 પછી ડાયરેક્ટ આવશે 42 પછી 45 પછી 46 બે વખત રેડી એટલે 46 બે વખત પછી આવશે 49 પછી આવશે 51 પછી આવશે 53 પછી આવશે 60 અને પછી છેલ્લે 72 60 અને 72 રેડી 5 અને 5 10 અવલોકનો થઈ ગયા મિત્રો ચર્ચા ક્રમમાં ગોઠવી રાખ્યા એન બરાબર 10 છે એનો મતલબ એવો કે યુગ્મ સંખ્યા છે રેડી જે અવલોકનો કુલ આપેલા છે તે યુગ્મ સંખ્યામાં આપેલા છે એનો મતલબ એવો કે મધ્યસ્થ મેળવવા માટે આપણે સૂત્રનો એપ્લાય કરીએ એમ બરાબર એન બાય 2 મૂ અવલોકન પ્લસ એન બાય 2 પ્લસ 1 મૂ અવલોકન છેદમાં 2 રેડી એન બાય 2 એન એટલે 10 છે 10 ભાગ્યા 2 એટલે 5 5મું અવલોકન વત્તા 5 વત્તા 1 એટલે 6 6મું અવલોકન છેદમાં 2 રેડી 1 2 3 4 5 5મું અને 6ઠ્ઠું અવલોકન 46 પ્લસ 49 છેદમાં 2 આમાં એક નાખશો એટલે 50 50 પ્લસ 45 એટલે 95 95 ભાગ્યા 2 કરશો મિત્રો એટલે 47.5 જવાબ આવશે મધ્યસ્થ મધ્યસ્થ આપણને કેટલો મળ્યો મિત્રો 47.5 રેડી હવે મધ્યસ્થને સાપેક્ષ આપણે સરેરાશ વિચલન મેળવવાનું છે તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખી લેશું જેથી કરીને આપણને આઈડિયા આવે કે આપણે ટેબલમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એમ ડી ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ માનકમાં એક્સ આઈ માઇનસ એમ જે લાસ્ટ એક્ઝામ્પલમાં જરૂર પડી તે સૂત્રની જરૂર પડશે રેડી હવે આપણે માનકમાં એક્સ આઈ માઇનસ એમ મેળવશું ડાયરેક્ટ ટેબલ મેળવશું મિત્રો અવલોકનો અહીંયા લખશું અને અહીંયા એક્સ આઈ માઇનસ એમ મેળવશું ડાયરેક્ટ માનકમાં રેડી જેથી કરીને ડાયરેક્ટ આપણે પ્લસ કરી શકીએ એક કોલમ તમારે વધારવી હોય તો વધારી શકો જે એક્સ આઈ માઇનસ એમની અને પછી માનકમાં તમે એક્સ આઈ માઇનસ એમ કરી શકો છો રેડી નેક્સ્ટ આપણે જે આ ચડતા ક્રમમાં છે તે ડાયરેક્ટ લખશું છે 36 42 45 46 બે વખત 49
एकावन त्रेपन साठ अने बोतेर रेडी हवे 47.5 માંથી આપણે 36 બાદ કરવાના એટલે કે 11.5 47 માંથી 42 બાદ કરો એટલે કે 5 એટલે કે 5.5 47.5 તેમાંથી આપણે 45 બાદ કરવાના છે તો 47 માંથી આપણે સૌથી પહેલા 45 બાદ કરવાથી એટલે 2.5 મળશે મિત્રો 46 બાદ કરશો એટલે 1.5 અહીંયા પણ 1.5 હવે 49માંથી 47.5 બાદ કરવાના એટલે 49માંથી 48 બાદ કરીએ એટલે 1 અને બીજો અડધો બાદ કરો એટલે 1.5 51માંથી 48 બાદ કરશો એટલે 3 અને 3.5 થશે અહીંયા 5.5 રેડી નેક્સ્ટ 60માંથી 48 બાદ કરશો એટલે 12 એટલે કે 12.5 72માંથી 47 બાદ કરશો એટલે મિત્રો 72માંથી 48 બાદ કરશો એટલે તમને મળશે 24 અને 24.5 આવશે આપણને જવાબ રેડી હવે આ બધાનું મિત્રો કેલ્ક્યુલેશન તમારે આ કેલ્ક્યુલેટરમાં કરી નાખવાનું છે એટલે આપણને મળી જશે સિગ્મા માનકમાં XI માઇનસ એમ જેનું હું ડાયરેક્ટ ટોટલ લખું છું મિત્રો જે 70 થશે રેડી તે તમે વેરીફાઈ કરી લેજો 70.0 રેડી આ જે કેલ્ક્યુલેશન છે તેનું આ સરવાળો કરવાનો છે કેલ્ક્યુલેટરમાં તો તમને આન્સર મળશે 70 રેડી હવે અહીંયા આપણે જે સૂત્ર છે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન તેમાં સિગ્મા XI માનકમાં XI માઇનસ એમ કેટલો મળ્યો મિત્રો 70 ના છેદમાં એન કેટલા છે મિત્રો 10 તો અહીં 10 લખી નાખશું અહીંયા પણ જવાબ મળશે 7 રેડી એટલે કે મધ્યસ્થને સાપેક્ષ જે સરેરાશ વિચલન મેળવવાનું હતું તે કેટલું મળ્યું મિત્રો 7 રેડી તો મિત્રો અહીં દાખલા નંબર 4 કમ્પ્લીટ થયો તો અહીં તમે જોઈ શકો છો 1-4 દાખલા જે છે તેમાં પેલા બે દાખલા હતા તે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવ્યું ત્રીજા અને ચોથા દાખલામાં મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવ્યું જે અવર્ગીકૃત માહિતી માટે આપેલું હતું રેડી તો હવે આગળ જે માહિતી આપેલી હશે તે અલગ પ્રકારની હશે એટલે કે વર્ગીકૃત માહિતી હોઈ શકે છે તો તે પ્રકારના આપણે એક્ઝામ્પલ જોશું એટલે કે દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધશું નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 5ની રકમમાં તમે જોશો તો ટેબલ આ રીતના આપેલું છે દાખલા નંબર 5 અને 6 જે છે તેમાં આપણને કીધેલું છે કે આપેલી માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો રેડી તો આપણે જે આ સ્વાધ્યાય છે તેમાં પહેલો અને બીજો દાખલો તેમાં પણ આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવ્યું અને પાંચમા અને છઠ્ઠા દાખલામાં પણ આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે પરંતુ જે માહિતી આપેલી છે તે અલગ પ્રકારની છે રેડી તો એના માટે આપણે મધ્યકનું સૂત્ર પણ બદલાવવું પડશે તો અહીંયા જોઈએ મિત્રો સૌથી પહેલાં અહીં તમે જોશો તો અવલોકનો આપેલા છે સાથે સાથે આવૃત્તિ આપેલી છે રેડી તો અવલોકન જે 5 જે છે તે 7 વખત રિપીટ થાય છે 10 અવલોકન જે છે તે 4 વખત રિપીટ થાય છે 15 અવલોકન છે તે 6 વખત રિપીટ થાય છે 20 છે તે 3 વખત 25 છે તે 5 વખત રિપીટ થાય છે એનો મતલબ એવો કે આપણે એન મેળવશું સૌથી પહેલા એન તો કેટલો થશે એટલે કે સિગ્મા FI એટલે કે બધી જે આવૃત્તિ છે તેનો સરવાળો 7-3 10 6-4 10 10-10 20-5 25 થશે એટલે આવૃત્તિ જે છે તે આપણને કુલ આવૃત્તિ મળી ગઈ 25 હવે મધ્યક મેળવવા માટે મિત્રો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI અથવા તો N રેડી તો સિગ્મા FI XI આપણી પાસે નથી તો એના માટે આપણે ટેબલ બનાવવું પડશે અહીં લખશું અવલોકન અહીં આવૃત્તિ રેડી 5-10-15-20-25 રેડી અહીં લખશું આવૃત્તિમાં 7-4-6-3-5 અહીંયા આપણને સિગ્મા FI ખબર છે કે મિત્રો કેટલો છે 25 રેડી હવે આપણે જોઈએ છે FI XI એટલે કે આ બેનો ગુણાકાર આપણે કરી નાખશું સિગ્મા FI XI જોઈએ છે તો FI XI પહેલાં મેળવશું અને પછી એનો સરવાળો કરી નાખશું 7-5-35 થશે મિત્રો આંકડા એવી રીતના લખો કે જે એકમ ડિજિટ છે તે એકમ ડિજિટની નીચે જ આવે અને દશક ડિજિટ જે છે તે દશક ડિજિટની નીચે આવે 10×4 એટલે 40 થશે 15×6 90 20×3 60 અને 25×5 125 રેડી આ બધાનો સરવાળો કરી નાખશો એટલે આપણને સિગ્મા FI XI મળી જશે જે આપણે મધ્યકના સૂત્રની અંદર જરૂર છે રેડી 5×5 10 એટલે કે 0 વધી પડી 1 4×1 4×8 8×9 17 17×6
23 ને 2 25 નો પાંચડો વધી પડી 2 2 ને 1 3 350 સિગ્મા એફઆઈ કે એક્સઆઈ કેટલો છે મિત્રો 350 જે આમાં મૂકી દેશું 350 છેદમાં 25 રેડી કેલ્ક્યુલેટરમાં મિત્રો ડાયરેક્ટ ભાગાકાર કરશો 350 ભાગ્યા 25 એટલે તમને જવાબ મળશે 14 રેડી તો મધ્યક કેટલો બની ગયો મિત્રો 14 શું કામ આપણે મધ્યક મેળવો કારણ કે જે મધ્યકને સાપેક્ષ જે સરેરાશ વિચલન મેળવવાનું છે તેના માટે આપણે સૌથી પહેલાં એક્સ બાર મેળવવો પડે તો એક્સ હવે આપણે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવશું માહિતી અવર્ગીકૃત છે પરંતુ અસતત છે એટલા માટે આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલનનું સૂત્ર લખશું અહીંયા સમેશન ઓફ એક્સ એફઆઈ છેદમાં માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છેદમાં એન અથવા તો સિગ્મા એફઆઈ રેડી તો સૌથી પહેલાં આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંકમાં ગોતશું એને ગુણ્યા એફઆઈ કરશું અને પછી સરવાળો ગોતશું રેડી તો એક ટેવ એક કોલમ વધારે મેળવવી પડશે એક્સઆઈ માઇનસ એક્સ બાર મતલબ કે દરેક અવલોકનોમાંથી આપણે એક્સ બાર બાદ કરશું માનાંકમાં ડાયરેક્ટ કરી નાખીએ એટલે આપણને ધન મળે રેડી એક્સઆઈ માઇનસ એક્સ બાર હવે એક્સ બાર છે 14 અને એમાંથી આપણે 5 બાદ કરતા જવાનું 5 બાદ કરશું એટલે પહેલાં અવલોકનમાંથી મળશે આપણને તો કેટલા મળશે મિત્રો 9 10 14માંથી 10 બાદ કરશો એટલે 4 મળશે 15માંથી 14 બાદ કરશો એટલે 1 મળશે 20માંથી 14 બાદ કરશો એટલે 6 મળશે અને 25માંથી 14 બાદ કરશો એટલે આપણે 9 મળશે રેડી સોરી 11 મળશે રેડી તો આપણને શું મળી ગયું મિત્રો માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર હવે આપણે શું કરવાનું છે એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર જે આપણે મેળવવાનું છે કારણ કે ફોર્મ્યુલામાં જરૂર પડશે સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર જોઈએ છે રેડી તો આ પહેલાં કોલમ ગોતી લઈ આ કોલમ છે એફઆઈની આ કોલમ છે માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બારની તો એ બંને કોલમનો આપણે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરશું 9 7 63 16 6 1 6 6 3 18 અને 11 5 55 રેડી આનો સરવાળો કરી નાખેલા કે આપણે સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર મળી જાય રેડી 6 ને 6 12 12 ને 3 15 15 ને 5 20 20 ને 8 28 નો આઠડો વધી પડી 2 6 ને 2 8 8 ને 1 9 9 ને 1 10 10 ને 5 15 એટલે કે 158 મિત્રો તમે કેલ્ક્યુલેટર કરીને પણ વેરીફાઈ કરી લેજો જેથી કરીને આપણે આન્સર ખોટો ન આવે રેડી 158 મળે છે 158 આપણે આ સૂત્રમાં મૂકી દઈશું છેદમાં આપણે કેટલા મૂકશું મિત્રો 25 રેડી તો અહીંયા 158 / 25 એટલે કે 6 point something આવશે ફાઇનલ આન્સર લખીશ 6.32 કેલ્ક્યુલેટર તમે કરી લેજો 6.32 તો આપણને જે માહિતી આપેલી હતી મિત્રો વર્ગીકૃત માહિતી હતી પરંતુ અસતત પ્રકારની હતી તો તેના માટે આપણે મધ્યક આ રીતના મેળવું અને પછી મધ્યક ઉપરથી આપણે જે સરેરાશ વિચલન જે મેળવવાનું છે તેના સૂત્ર લખી અને આપણને ખબર પડી કે આ કોલમ વધારાની બે જરૂર પડે છે તે કોલમ ઉપરથી આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવી લીધું રેડી તો મિત્રો અહીં દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ આપણે જોશું દાખલા નંબર 6 મિત્રો નેક્સ્ટ આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ જે દાખલા નંબર 5 ગણ્યો તે જ પ્રકારનો છે પરંતુ અહીંયા થોડાક ડેટા જે છે તે થોડાક આગલા એક્ઝામ્પલની કરતાં થોડાક મોટા છે રેડી તો આપણે તે પ્રમાણે જોઈએ એક્સઆઈ અને એફઆઈ આપેલું છે માહિતી જે છે તે અવર્ગીકૃત છે અવર્ગીકૃત માહિતી સોરી વર્ગીકૃત માહિતી છે પરંતુ આવૃત્તિવાળું છે અસતત રેડી તો આપણે અહીંયા મધ્યક મેળવવા માટે સૂત્ર એપ્લાય કરશું મિત્રો એક્સ બાર ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ છેદમાં એન એન આઈ મેળવી લેશું સિગ્મા એફઆઈ રેડી એના ઉપરથી અહીં ટેબલ બનાવી નાખી આવી રહ્યો એક્સઆઈ લખી નાખી 10 30 50 70 90 રેડી એફઆઈની અહીંયા કોલમ બનાવી નાખી 4 24 28 16 8 રેડી ટોટલ માર દે મિત્રો 8 ને 8 16 16 ને 4 20 6 ને 4 10 20 ને 30 ની 0 વધી પડી 3 3 4 5 6 7 8 રેડી એટલે કે 80 સિગ્મા એફઆઈ કેટલો આવ્યો મિત્રો 80 આવે છે તો અહીં લખી નાખશું 80
રેડી ફ્રેન્ડ્સ, આ સૂત્રમાં છેદની કિંમત આપણને મળી ગઈ એસી, ઉપર અંશની કિંમત જોઈએ છે તો એફઆઈ એક્સઆઈ આપણે મેળવવું પડશે, એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. રેડી, આ કેલ્ક્યુલેશન મિત્રો તમારે જાતે પણ કરવું પડશે. 40 24 73 72 એટલે કે 720, 28 5 140 એટલે કે 140, 65 0 1400 થશે. રેડી, આગળ કેલ્ક્યુલેશન કરતા જઈ, 1120 720 1120 720. રેડી, આ બધાનો સરવાળો કરશું મિત્રો, સરવાળો પણ આ ડાયરેક્ટલી થઈ શકશે. 0 4 ને 2 8 6 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1 8 12 13 13 ને 7 20 ની શૂન્ય વધી પડી 2 4 4000 મહિના. કેટલા મહિના? સિગ્મા એફઆઈ એક્સ કેટલું મળે છે? 4000. તો લખશું 4000, 0 0 કટ થઈ જશે, 8 5 40 એટલે કે 50 આપણને મધ્યક મળશે. મધ્યક આપણને કેટલો મળ્યો મિત્રો? 50. હવે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવું છે તો સૂત્ર લખી નાખશું, એમડી ઓફ એક્સ બાર ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ માનકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છેદમાં એન. હવે આ ગોતી લેશું મિત્રો, સૌથી પહેલાં આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર ગોતી લેશું માનકમાં જ, જેથી કરીને પ્લસ આન્સર આવે. રેડી, 50માંથી આ બાદ કરશું, 50માંથી 10 બાદ કરશો એટલે 40 મળશે, 20 મળશે, 0 મળશે, 20 મળશે અને 40 મળશે. રેડી, આવી રીતના મળે છે. નેક્સ્ટ આપણે ગુણાકાર કરવાનો છે એફઆઈ સાથે, એફઆઈ ઇન્ટુ માનકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, જે તમે કેલ્ક્યુલેશન કરીને મેળવી શકો છો. રેડી, 160, 24 2 48 480, નેક્સ્ટ 0, 16 2 32 320, 8 4 32 320. રેડી, આનો આપણે ટોટલ કરી નાખશું, સિગ્મા એફઆઈ માનકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, ટોટલ પણ ડાયરેક્ટ મળી જશે 0 10 ને 18 નો આટલો વધી પડી 1 6 7 8 9 10 11 12 1280. 1280 આપણને આન્સર મળે છે, સિગ્મા એફઆઈ માનકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. રેડી, હવે 1280 લખી નાખશું છેદમાં 80. રેડી, કેલ્ક્યુલેશન કરશું એટલે 16 જવાબ આવશે, આ 0 0 કટ થઈ જશે, 16 8 128. અહીંયા 16 જવાબ આવી ગયો, કેટલો? 16. રેડી, મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. રેડી, તો મિત્રો એ દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ છે, જેમાં આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવ્યું. જે માહિતી આપેલી હતી તે વર્ગીકૃત માહિતી હતી, પરંતુ અસતત પ્રકારની હતી. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે 7મો અને 8મો, તેમાં પણ આપણને તે રીતના ડેટા આપેલા છે, પરંતુ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે. તો આપણે 7મો અને 8મા દાખલા તરફ આગળ વધશું. નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 7 જોઈએ, તો તેમાં જે ડેટા આપેલા છે 7મો અને 8મો, તે વર્ગીકૃત માહિતીમાં અસતત પ્રકારના છે. અને 7મા અને 8મા દાખલામાં આપણે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે. તો સૌથી પહેલા મિત્રો આપણે મધ્યસ્થ મેળવવા માટેની પ્રેક્ટિસ કરી લઈએ. રેડી, આવા પ્રકારના એક્ઝામ્પલ માટે તમે મધ્યસ્થ મેળવવો બહુ ઓછી પ્રેક્ટિસ કરી લેશે, એટલે કે બહુ ઓછા એક્ઝામ્પલ આવેલા હતા 10th માં. તો આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે એન મેળવવો પડશે મિત્રો, કારણ કે જે સૂત્ર છે મધ્યસ્થનું તે શું થશે, એન પ્લસ 1/2 થી તરત મોટી અથવા જેટલી સંચય આવૃત્તિ ધરાવતો ધરાવતો અવલોકન રેડી. તો અહીંયા આપણે એન મેળવવો પડશે, 8 ને 14 14 ને 2 16 16 ને 2 18 18 ને 2 20 20 ને 6 26. રેડી, તો અહીં 26 મળે છે મિત્રો એન બરાબર. તો અહીં લખશું 26 + 1/2 થી તરત મોટી અથવા તેના જેટલી સંચય આવૃત્તિ ધરાવતો જે અવલોકન હોય તે આપણે મધ્યસ્થ લખશું.
26 પ્લસ 1 ના છેદમાં 2 એટલે કે 27 ના છેદમાં 2 એટલે કે 13.5 થી આપણે તરત મોટી સંચય આવૃત્તિ અથવા તેના જેટલી જે હોય તે અવલોકન ગોતવાનું છે. તો સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ ગોતવું પડશે. FI અહીં લખી નાખશું 5, 7, 9, 10, 12, 15. અહીં આવશે 8, 6, 2, 2, 2 અને 6. રેડી? અહીં સિગ્મા FI આપણને મળી ગયો છે કેટલો, તો કે 26. રેડી? હવે CF મેળવશું જેને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ. રેડી? 8 એઝ ઇટ ઇઝ, 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 6 26. સંચય આવૃત્તિમાં જે છેલ્લા અવલોકનની સંચય આવૃત્તિ હોય તે કુલ આવૃત્તિ જેટલી હોય છે મિત્રો, તે તમે જાણો છો, તો તે વેરીફાઈ કરવા માટે કામ આવે છે. રેડી? હવે 13.5 થી તરત મોટી અથવા તેના જેટલી જે સંચય આવૃત્તિ જે છે તે 14 છે અને તે અવલોકન છે 7. રેડી? તો જવાબ આવશે 7. તો 7 શું થઈ જશે મિત્રો? મધ્યસ્થ મળી જશે. મધ્યસ્થ મળી ગયું છે મિત્રો. અહીંયા તમે ખાસ યાદ રાખજો મિત્રો, સંચય આવૃત્તિ ઉપર ડિપેન્ડેન્ટ છે કોણ? તો કે મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવા માટે સંચય આવૃત્તિનું ટેબલ તમારે જોવું પડશે, એટલે કે તેની કોલમ જોવી પડે. તો 13.5 થી તરત મોટી જે સંચય આવૃત્તિ જે છે તે 14 છે. 14ની સામેનું અવલોકન જે છે, એટલે કે કયા અવલોકન માટે સંચય આવૃત્તિ 14 છે? તો કે 7 અવલોકન માટે. તો મધ્યસ્થ કયો છે, કેટલો છે મિત્રો? 7. રેડી? હવે નેક્સ્ટ આપણે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવું છે. સૂત્ર આવશે અહીંયા, એમડી ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ FI માનાંકમાં XI માઇનસ એમ છેદમાં એન. રેડી? તો આપણે ગોતશું પેલા XI માઇનસ એમ માનાંકમાં, પછી આવશે FI ઇન્ટુ માનાંકમાં XI માઇનસ એમ. રેડી? તો સૌથી પહેલા આપણે XI માઇનસ એમ એટલે કે 7 બાદ કરતા જઈ, 8 માં, સોરી, અહીંયા 2 આવશે, 0 આવશે, 9 માંથી 7 જઈએ તો 2 આવશે, 10 માંથી 7 જઈએ તો 3 આવશે, 5 આવશે, 8 આવશે. રેડી? તો આપણને માનાંકમાં XI માઇનસ એમ મળી ગયો છે, તેનો ગુણાકાર આપણે FI સાથે કરી દઈએ. 8 દુ 16, અહીંયા 0, 2 દુ 4. રેડી? આ FI માટે છે, માનાંકમાં XI માઇનસ એમ માટે છે. 3 દુ 6, 5 દુ 10, 8 6 48. હવે તેનો સરવાળો કરી નાખીએ એટલે કે સિગ્મા FI માનાંકમાં XI માઇનસ એમ આપણને મળી જશે 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 6 24 નો ચોગડો વધી પડી 2, 2 ને 6, 2 ને 4 6, 6 ને 1 7, 7 ને 1 8, એટલે કે 84. રેડી? 84 ના છેદમાં 7, એટલે ફાઇનલ આન્સર મળશે મિત્રો. 84 ભાગ્યા 7 કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. સોરી, 84 ભાગ્યા આપણે 7 ને એન કરવાનું. એન એટલે કેટલા છે મિત્રો? 26. 84 ભાગ્યા 26 કરવાના છે. 26 કરશો ભાગાકારમાં એટલે 3.23 જવાબ આવશે. રેડી? તો મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મળી ગયું. અવલોકન આ પ્રકારનો હતો, મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મળે છે 3.23. રેડી? તો મિત્રો અહીં દાખલા નંબર 7 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આવો જ એક્ઝામ્પલ છે દાખલા નંબર 8, તે પણ સાથે સાથે જોઈ લઈએ. જેમાં આપણે આ જ રીતના મિત્રો મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે. તો સૌથી પહેલા રકમ લખશું 8માં દાખલામાં XI FI. રેડી? 5 અવલોકનો ટોટલ આપેલા છે એટલે 5 ખાના કરી નાખી. હવે ડેટા મૂકી દેશું 15, 21, 27, 15, 21, 27, 30, 35. રેડી? નેક્સ્ટ તેની સામે જે આવૃત્તિ આપેલી છે તે 3, 5, 6, 7, 8. 3, 5, 6, 7, 8. રેડી? હવે જે માહિતી આપેલી છે મિત્રો તે વર્ગીકૃત માહિતી છે પરંતુ અસતત પ્રકારની છે. તો આપણે મધ્યસ્થ મેળવશું. મધ્યસ્થ મેળવવા માટે આપણે એન ગોતવો પડશે. એન કેવી રીતના મળશે મિત્રો? 3 ને 5 8, 8 ને 8 16, 16 ને 13 29. 29 આવશે. એન બરાબર કેટલા થશે મિત્રો? 29. રેડી? મધ્યસ્થ મેળવવો છે. એન પ્લસ 1/2 થી તરત મોટી કે
જેટલી સંચય આવૃત્તિ ધરાવતો અવલોકન. રેડી? એન એટલે 29 + 1/2 30/2 એટલે 15 જેટલી અથવા તેના કરતા મોટી જે સંચય આવૃત્તિ ધરાવતો અવલોકન છે તે આપણે અહીં ગોતશું. સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ ગોતવી પડશે. રેડી? 15, 21, 27, 30, 35 આવૃત્તિ લખી રાખશું. 3, 5, 6, 7, 8 રેડી? ટોટલમાં દેવું 3 ને 3, 3 ને 5, 8, 8 ને 14, 14 ને 7, 21, 21 ને 8, 28, 21 ને 8, 29 અહીંયા સિગ્મા એફઆઈ કેટલો મળે છે? 29. રેડી? જે આપણે ઓલરેડી મળી ગયો છે. હવે 15 થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો જે અવલોકન છે તે 30 છે. તો 30 આપણો મધ્યસ્થ થઈ જશે જે ડેટા આપેલો છે તેના માટે. એમ બરાબર કેટલા મળશે? 30. રેડી? હવે આપણે મધ્યસ્થને સાપેક્ષ સંચય, સોરી, મધ્યસ્થને સાપેક્ષ આપણે સરેરાશ વિચલન મેળવવું છે. સૂત્ર લખી નાખી, સિગ્મા એફ આઈ માનાકમાં એક્સ આઈ માઇનસ એમ છેદમાં એન. તો આપણે આના માટેની કોલમ બનાવી નાખી, એક્સ આઈ માઇનસ એમ, જેને માનાકમાં મૂકશું. રેડી? 30 માંથી આપણે શું કરવાનું છે? આ કિંમતો બાદ કરવાની છે. 15 બાદ કરશું એટલે 15 આવશે, અહીંયા 9 આવશે, 3 આવશે, 0 આવશે, 5 આવશે. નેક્સ્ટ એફ આઈ સાથે ગુણાકાર કરી નાખશું. પંદર તેરી 45, 9 પંચા 45, 6 તેરી 18, 0, 8 પંચા 40. ટોટલ માટે શું? સિગ્મા એફ આઈ માનકમાં એક્સ આઈ માઇનસ એમ 5 ને 5, 10 ને 8, 18 નો આંકડો વધી પડી 1, 5 ને 5, 10 ને 4, 14, 148. રેડી? તો સિગ્મા એફ આઈ માનકમાં એક્સ આઈ માઇનસ એમ કેટલો મળે છે? 148. તો એ લખી નાખશું મિત્રો, 148/n, n 29 છે તો એ 29 લખી નાખશું. 148/29 કરશું એટલે આપણને જવાબ મળશે 5.1. રેડી? કાંઈ મિત્રો, દાખલા નંબર 8 માટે પણ આપણને મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન કમ્પ્લીટ થાય છે. રેડી? તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધશું. રેડી? તો અહીંયા દાખલા નંબર 8 કમ્પ્લીટ થાય છે. દાખલા નંબર 9 જોઈએ. તેમાં આપણને જે માહિતી આપેલી છે તે પ્યોરલી વર્ગીકૃત માહિતી છે, સતત વિતરણ આપેલું છે. રેડી? તો તેના માટે આપણે મધ્યક મેળવવાનું છે અને મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે. દાખલા નંબર 9 અને 10 માં આપેલી માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો તેવું કીધેલું છે. આવી રીતના ટેબલ આપેલું છે, એક દિવસની આવક આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. જેની આવક 0 થી 100 રૂપિયામાં હોય તેવા વ્યક્તિઓ 4 છે, 100 થી 200માં હોય તેવી રીતના 8 છે. તો આ પ્રકારની માહિતી છે મિત્રો. આ માહિતી માટે આપણે સૌથી પહેલા મધ્યક મેળવશું. મધ્યક મેળવવા માટે આવા પ્રકારના ડેટા હોય ત્યારે આપણે વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ. તે તમે જાણો છો મિત્રો, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં એન ગુણ્યા સી, જે સૂત્ર છે વિચલનની રીતની મદદથી મધ્યક મેળવવાનું. તેની ઉપરથી આપણે મધ્યક મેળવી અને મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવશું. જેના માટે સૂત્ર છે એમડી ઓફ એક્સ બાર ઇક્વલ ટુ સમેશન ઓફ એફ આઈ માનકમાં એક્સ આઈ માઇનસ એક્સ બાર છેદમાં એન. તો અહીં મિત્રો આપણે ટેબલ બનાવવું પડશે. ટેબલ બનાવવા માટે પણ થોડીક મોટી પ્રક્રિયા થશે. તો અહીંયા લખીએ, અહીંયા વર્ગ લખી નાખું ડાયરેક્ટ, અને અહીંયા આવૃત્તિ લખી નાખું. રેડી? 0 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800. રેડી? સૂત્ર લખી નાખું મિત્રો એટલે આપણે, સોરી, પેલા આવૃત્તિ લખી નાખું. 4, 8, 9, 10, 7, 5, 4 અને 3 આવૃત્તિ પણ લખાઈ ગઈ છે. ટોટલ ભરી દઈ, ટોટલ તમે મારશો એટલે એન બરાબર 50 મળશે, એટલે કે કુલ આવૃત્તિ અહીં મળી ગઈ. સૂત્ર લખી નાખી મધ્યકની, આ મધ્યક મેળવવા માટેનું, એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ યુ વાય છેદમાં એન ગુણ્યા સી. વર્ગ લંબાઈ પણ ગોતવાની છે. વર્ગ લંબાઈ આ કેટલી છે? 100 છે. અહીં એન બરાબર 50, સી બરાબર 100. રેડી? સૌથી પહેલાં આપણે એક્સ આઈ ગોતવો પડશે.
xy ગોતો માટે પહેલા શું કરવું પડશે અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2 એટલે કે 50 અહીં 150 નેક્સ્ટ 250 350 450 550 650 અને 750 જે આની વચ્ચે સમાવેશ થતો આ વર્ગની વચ્ચે રેડી હવે નેક્સ્ટ આપણે કોઈ એક મધ્ય કિંમત ધરવી પડશે એટલે કે એ એઝ્યુમ કરવો પડશે જે આપણે આ વચલી સંખ્યા લઈએ તો અહીંયા 450ને આપણે એ કહી દઈશું એ બરાબર 450 રેડી નેક્સ્ટ આપણે શું કરવાનું છે મિત્રો એફઆઈ યુઆઈ ગોતવાનું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા યુઆઈ ગોતવો પડશે યુઆઈ જેનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં સી રેડી તો અહીંયા આપણે જે અવલોકન જે ધારેલો મતલબ કે જે અવલોકન આપણે એઝ્યુમ કરેલો છે તેની સામે 0 આવશે ઉપર માઇનસમાં 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 વન ટુ થ્રી રેડી આ ડેટામાં મતલબ કે આમાં તમે મૂકીને ચેક કરશો તો પણ એ જ આન્સર આવશે અહીંયા 50 છે તો 50 માઇનસ 450 કરશો એટલે માઇનસ 400 છેદમાં 100 એટલે કે માઇનસ 4 તે રીતના આપણને યુઆઈ મળી ગયો નેક્સ્ટ આપણે એફઆઈ યુઆઈ ગોતવાનો છે તો એફઆઈ ઇન્ટુ યુઆઈ એફઆઈ ઇન્ટુ યુઆઈ એટલે કે આ બીનો ગુણાકાર માઇનસ 16 માઇનસ 24 માઇનસ 18 માઇનસ 10 0 5 એકા 5 4 2 8 3 તેરી 9 સિગ્મા એફઆઈ યુઆઈ આપણને અહીંથી મળી જશે સરવાળો કરવાનો છે બધાનું કેલ્ક્યુલેશન માઇનસ વાળાનું માઇનસમાં પ્લસ વાળાનું પ્લસમાં ટોટલ આન્સર મળશે માઇનસ 46 રેડી તો એ મિત્રો સિગ્મા એફઆઈ યુઆઈ તમને મળી ગયો છે માઇનસ 46 જે તમે કેલ્ક્યુલેટર કરીને પણ મેળવી શકો છો તો મિત્રો આટલી વસ્તુ તો આપણે ઓલરેડી ટેન્થમાં પણ કરતા જ્યારે વિચલનની રીતની મદદથી મધ્યક મેળવતા ત્યારે તો તે પ્રકારને આપણે ડેટા ભેગા કરી લીધા હવે આપણે આમાં મૂકી દેશું મધ્યક મળી જશે એટલે 450 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે માઇનસ 46 ગુણ્યા 100 છેદમાં એન એટલે કેટલા છે તો 50 50 નું 100 450 માઇનસ 92 રેડી 450માંથી 92 બાદ કરશો મિત્રો એટલે ફાઇનલ આન્સર મળશે તમને 358 મધ્યક મળે છે 358 રેડી તો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો મધ્યક મેળવવા માટેની જે આ રીત છે તે તમે ઓલરેડી ટેન્થમાં ભણી ગયા છો એટલે આપણે થોડુંક સ્પીડમાં કર્યું નેક્સ્ટ હવે આપણે જે મેળવવાનું છે તે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાનું છે સૂત્ર જે આપણે હમણાં થોડીક પહેલાં જોયું તે જ રહેશે મધ્યસ્તર નહીં પરંતુ મધ્યકને સાપેક્ષ જે જોયું તે રેડી કારણ કે અહીંયા વર્ગીકૃત માહિતી છે એટલે એફઆઈનો ગુણાકાર થશે તો સૌથી પહેલાં આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર ગોતી લઈશું માનાંકમાં તેનો ગુણાકાર આપણે એફઆઈ સાથે કરી નાખશું એટલે ટોટલ તમે અહીં તમે જોશો તો 7 કોલમ તમને જોવા મળે છે રેડી તો એ 7 કોલમનું ટેબલ બનાવવાનું છે પરંતુ ટેન્થમાં જે બનાવતા તેના કરતાં વધારે ઓછા સમયમાં તમારે કમ્પ્લીટ થઈ જશે કારણ કે કેલ્ક્યુલેટરનો તમે યુઝ કરી શકો છો રેડી માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છે 358 અને માઇનસ 50 તો તે પ્રમાણે આપણે જોતા જશું તો 308 મળશે અહીંયા નેક્સ્ટ 150માંથી 350 બાદ કરશો એટલે 208 મળશે નેક્સ્ટ 108 મળશે નેક્સ્ટ 0 મળશે રેડી સોરી 8 મળશે 8 450માંથી આપણે બાદ કરશો એટલે 92 મળશે નેક્સ્ટ 192 નેક્સ્ટ 292 નેક્સ્ટ 392 રેડી આ રીતના આપણને માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર મળી ગયો નેક્સ્ટ આપણે શું કરવાનું છે એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર એટલે કે આ જે કોલમ છે માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર તેનો ગુણાકાર આપણે એફઆઈ સાથે કરવાનો છે તો આ એફઆઈની કોલમ છે રેડી 308 ગુણ્યા 4 મિત્રો તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 1232 આન્સર મળશે નેક્સ્ટ બીજા માટે 8 ગુણ્યા 208 કરશો એટલે 1664 મળશે રેડી નેક્સ્ટ તમે જોશો તો 9 ગુણ્યા 108 કરશો એટલે 972 મળશે નેક્સ્ટ 8 ગુણ્યા 10 કરશો એટલે 80 મળશે 92 ગુણ્યા 7 કરશો એટલે 644 મળશે નેક્સ્ટ 192 ગુણ્યા 5 કરશો 960 મળશે 292 ગુણ્યા 4 કરશો મિત્રો એટલે 1168 મળશે
અને છેલ્લે 392 ગુણ્યા 3 કરશો, 392 ગુણ્યા 3 એટલે 1176 મળશે. રેડી? હવે શું કરવાનું છે મિત્રો, સિગ્મા fi ઇન્ટુ માઇનસમાં xi માઇનસ x બાર, આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. મિત્રો જ્યારે સંખ્યા જે મોટા મોટી સંખ્યા હોય, જ્યારે મોટી સંખ્યા હોય છે ત્યારે કેલ્ક્યુલેશન કરવામાં થોડુંક ધ્યાન રાખવું, કારણ કે જે મિસ્ટેક થાય છે તે કેલ્ક્યુલેશનમાં થાય છે. રેડી? બાકી સૂત્ર તમને ખબર હોય તો સૂત્ર પ્રમાણે તમે આગળ વધો તો તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો. તમારે કેલ્ક્યુલેશન કરવામાં થોડું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આ જે સરવાળા બાદબાકીમાં જે મિસ્ટેક થાય તે કમ્પ્લીટલી એ મિસ્ટેક થાય નહીં. રેડી? હવે સિગ્મા મેળવી લે મિત્રોનો, સિગ્મા fi ઇન્ટુ માનકમાં xi માઇનસ x બાર, તો આપણે ટોટલ મારશું મિત્રો. તમે ટોટલ મારી લેજો, હું ડાયરેક્ટ આન્સર લખું છું, જે આવશે 7896. રેડી? તમે કેલ્ક્યુલેટર કરીને ચેક કરી લેજો એકવાર કે આ આન્સર આવે છે કે નહીં. રેડી? 7896 જે આપણે આ સૂત્રમાં આપણે અંશમાં મૂકી દેશું, 7896 છેદમાં એન કેટલા છે મિત્રો, 50 છે, તો 50 વડે ભાગી નાખશું. 50 વડે ભાગવા માટે 7896 ને આપણે 50 વડે ભાગશું તો એ ફાઇનલ આન્સર મળશે 157.92. રેડી? તો અહીંયા આપણને મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મળી ગયું. રેડી? જેમાં આપણને માહિતી હતી તે વર્ગીકૃત માહિતી હતી અને સતત પ્રકારની હતી. તો કેવી રીતના આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવું તે આપણને આઈડિયા આવી ગયો. રેડી? તો મિત્રો હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલો બાકી છે, એક્ઝામ્પલ 10, 11 અને 12, રેડી, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે તે એક્ઝામ્પલ જોશું અને તે ઉપરાંત નવા કન્સેપ્ટની પણ શરૂઆત કરી દેશું. તો અહીંયા મિત્રો આ વિડીયો પૂર્ણ થાય છે. કેલ્ક્યુલેશન જે છે તે થોડુંક ધ્યાનમાં રાખવું. રેડી? આ ઉપરાંત જે ટેક્સ્ટ બુકના ઉદાહરણો છે તે તમારે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી નાખવાના છે. આ પ્રકારના જે એક્ઝામ્પલ હોય આજના વિડીયોમાં જે આપણે સોલ્વ કર્યા તે પ્રકારના જે કંઈ પણ ઉદાહરણ તમને જોવા મળે તે તમે જાતે સોલ્વ કરી શકશો, તો તમારે જાતે ગણવાના છે. રેડી? તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.